રાજકોટની મુલાકાતે આવેલા અભિનેતા મનોજ જોશીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી. બોલિવૂડ અભિનેતા તેમજ પદ્મશ્રી મનોજ જોશી આજે રાજકોટની ખાસ મુલાકાતે હતા ત્યારે તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલજીનો મહાનિર્વાણ થયું છે. અટલજી એટલે સાક્ષાત જ્ઞાનગંગા, અટલજી સરસ્વતી પુત્ર, એક બહુ અદ્ભુત કવિ, દશ સહસ્રેશુ વક્તા અને અજાત શત્રુ વ્યક્તિત્વ અને એક પ્રખર રાષ્ટ્ર નેતા અને સંપૂર્ણ કાલ પૂર્ણ કરનાર પહેલા બગેર કોંગ્રેસી વડાપ્રધાન આ દેશના. હું એટલું જ કહીશ કે એમના જવાથી બહુ મોટી ખોટ નિર્માણ થઈ છે. એ કોઈ દિવસ ભરી નહીં શકાય એવી ખોટ છે. અને આઈ થિંક આટલું સાત્વિક નેતૃત્વ ભારત દેશના ઇતિહાસમાં અટલજી નામે એકમાત્ર છે. અને રાજનીતિના કીચડમાં ઉગેલું અટલજી એટલે બ્રહ્મકમળ. એમને હું હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમની કવિતાઓ ઘણી બધી જગ્યાએ મેં કાવ્ય પઠન કર્યું છે. કવિતાઓ બધી આજે કાલ કે કપાલ પર લખતા હું મિટાતા હું. જ્યારે બોલે ત્યારે મંત્રમુગ્ધ થઈને લોખંડ જેમ ચુંબકની તરફ આકર્ષાય, એમ મેં નાનકડી મીટિંગ હોય કે 25,000 50,000 શિવાજી પાર્કમાં માનવ મેદની હોય, એમને સાંભળવા એક લાવો હતો અને મને એ ભાગ્ય મળ્યું છે. અટલજી એક જીવન પદ્ધતિ, અટલજી એક વિચાર, અને વિચાર એ હંમેશા અમર હોય છે. અને આ વિચાર, અટલજી નામનો વિચાર, એ સતત પ્રવર્તક રહેશે, માર્ગદર્શક રહેશે અને દરેક ભારતીય માટે પથદર્શક રહેશે. રિપોર્ટર આરજી સરવૈયા, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ.